सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતનો સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને મહારાજના ચરિત્રો સંભળાવતા છેલ્લે એમ વાત કરે છે કે બાલપ્રભુ ઘનશ્યામ પોતાના માતા ભક્તિ દેવીને બીમારી અવસ્થાની અંદર પોતે આત્યંતિક કલ્યાણ માટેના ઉપાયો બતાવે છે, જીવનું કેવી રીતે સારું થાય એવા ઉપાયો મહારાજ પોતાના માતાના માધ્યમે આપણને સર્વને કહી રહ્યા છે. ગઈકાલે મહારાજે યમયાતનાનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું હતું. ઘણા બધા ભક્તોને એ કથા સાંભળી તો મને તો એવા પણ સમાચાર મળ્યા કે ઘણા ભક્તોએ તો એ બે દિવસ બંધ જ કરી દીધી કથા, કે આવી ભયાનક આ કથા એ સાંભળી શકાતી નથી. યમદૂતો જે જીવને દુઃખ આપે છે જ્યારે સંભળાતું નથી ત્યારે સહન કેવી રીતે થાય, આપણા માથે છે નહીં. ભગવાનના ભક્તો એ વાતની બહુ પાક્કી ગાંઠ મારી રાખે કે જમપુરી એ આપણા માથે નથી, પરંતુ એ જાણવું એટલા માટે જરૂરી છે કે આપણે એવા દુઃખોમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યા છીએ. એ જાણવું એટલા માટે જરૂરી છીએ કે આવો દિવ્ય સત્સંગ ને અલૌકિક સત્સંગ એ કોઈ કાળે આપણા મનના ઘાટે કરીને છૂટી ના જાય, એટલે જાણવું જરૂરી છે. ફાંસીની સજા જે લોકો બહુ મોટા ગુના કરે અને આપવામાં આવે, એ સજા જાણવી એટલા માટે જરૂરી છે કે ભૂલથી એવો ગુનો થઈ ન જાય. ફાંસીની સજા નાબૂદ તો નથી થયેલી, પરંતુ એને જાણી એટલા માટે રાખવી જોઈએ કે આવો ગુનો કરીએ તો આવી સજા છે, જેનાથી ક્યારેક મન ચલાયમાન થાય તો પણ વ્યક્તિ એવો ગુનો નહીં કરે. આજે દુબઈ જેવા દેશની અંદર દિવસે જ્વેલર્સની દુકાનો ખુલ્લી રાખીને લોકો ચાલ્યા જાય, કોઈ અડે પણ નહીં. અહીં આગળ પણ ઘણી નીતિ છે, પણ હવે અહીં ઘણું ભેળસેળ ચાલવા લાગ્યું છે, હવે ચોરીઓ અહીં બહુ થવા લાગી છે. પણ દુબઈમાં કોઈ મા બેન દીકરીને કોઈ અડે પણ નહીં, જોવે પણ નહીં, ચોરી કરતો પકડે કાંડા જ કાપી નાખવાના. હવે સજા જેટલી ભારે હોય, ચોરી કરવા માટે મન ગમે એવું આગું પાછું થાય તો પણ ગુનો થઈ શકે નહીં. એટલે આ યમપુરીની કથાને આપણે સાંભળી નહીં કે બી જવા માટે, નહીં કે ડરી જવા માટે, પરંતુ પાપની વૃત્તિથી ડરતા રહીએ એના માટે એ કથા આપણે વાંચી હતી, એના માટે જ મહારાજે આપણને કીધી છે. બીજું
ઘણા બધા ભક્તોને પછી આ બધી વાતો સાંભળે એટલે થોડું થોડું પશ્ચાતાપ તો થાય, ક્યાંક ને ક્યાંક સત્સંગ થયા મોર કંઈક થઈ ગયું હોય તો ઘણા ભક્તોના પ્રશ્નો આવ્યા કે ભાઈ ડુંગળી લસણ ખાધા હોય સત્સંગ થયા પહેલાં પછી આવે તો આવે શું, તેનો જાહેરમાં જ જવાબ આપજો. તો ડુંગળી લસણ આપણાથી ખવાઈ ગયા હોય, કોઈ પણ પાપ હોય, ડુંગળી લસણ ખવાયું એ પણ એક પાપ જ છે, એને દારૂ તુલ્ય અને ગાયના માંસ તુલ્ય કીધું છે શાસ્ત્રમાં, એ પાપ જ છે. પરંતુ કોઈ પણ પાપ હોય, સત્સંગ થયા મોર ગમે તે થયું પણ સત્સંગ થયા પછી કશું ના થયું એ જ એનું પ્રાયશ્ચિત છે. ભૂલ છે એનું પુનરાવર્તન ન કરવું એ જ સાચું પ્રાયશ્ચિત છે. ભૂલ છે એની કબૂલાત કરવી આર્ત ભાવે, આંખમાંથી આંસુડા વહે, ભૂલની કબૂલાત થાય, ભગવાનને કહીએ હે મહારાજ હું તમારે શરણે છું, હું તો જીવ છું, મને તમે મારા ગુના અનેક થયા છે પ્રભુ માફ કરો. કોઈ મોટા પુરુષને આપણે કહીએ, એની આગળ એ પ્રાયશ્ચિત લીધું, માફી માગી, બસ એ પૂરું થઈ ગયું. છતાંય પણ કોઈને સંતોષ માટે જોઈતું હોય તો શિક્ષાપત્રી ભાષ્યની અંદર અજાનમાં કોઈથી ડુંગળી લસણ આદિ ખવાય તો તપ્તકૃચ્છ વ્રત કરવા માટે કીધેલું છે. અને તપ્તકૃચ્છ વ્રતની અંદર જે વિધિ શાસ્ત્રમાં લખ્યો છે એમાં એવું છે, દૂધ ઘી અને પાણી ત્રણને ભેગું કરીને ગરમ કરીને પી જવાનું એક દિવસ એક ટાઈમ, બીજે દિવસે નકોરડો ઉપવાસ કરો. આ બે જ દિવસનું તપ્તકૃચ્છ વ્રત છે. ડુંગળી લસણને ભૂલથી ખવાઈ ગયા હોય એના પ્રાયશ્ચિત માટે લખેલું છે. સત્સંગ થયા મોર જેને ખાધા હોય અને સત્સંગ થયા પછી જેને એવું ખાધું જ નથી તો એનું પ્રાયશ્ચિત એ થઈ જ ગયેલું છે. કારણ કે સત્સંગ થયા મોર તો જેને સત્સંગ જ ન થયો હોય, જ્યારે મહારાજ જ ન ઓળખાયો હોય, જ્યારે સાચા સાધુ જ ન મળ્યા હોય, ત્યારે કેમ વર્તવું, શું ખાવું શું ન ખાવું, શું જોવું શું ન જોવું એ ખબર ન હોય, પણ ખબર પડી ત્યારથી જે ચેતી ગયા એનું સાચું પ્રાયશ્ચિત છે. આગળ આધારાનંદ સ્વામી લખે છે, પૂર પહેલું તરંગ 65. શ્રી હરિ પુની કહત ભયો પ્રેમવતી પ્રતિબાત, ભક્તિ કે સ્વરૂપ લક્ષણ કી જિનસે મોક્ષ રહાત. શ્રી કૃષ્ણ ભગવાન કી સ્નેહ કરી કે અપાર, સેવા કરની બુદ્ધ તિનકુ ભક્તિ કહત હી બિચાર. મહારાજ આજે ભક્તિ માતાને ભક્તિનું લક્ષણ કહે છે, ભક્તિનું સ્વરૂપ કહે છે. શ્રીહરિ પ્રેમવતી માતાની આગળ જેનાથી મોક્ષ મળે છે એવી ભક્તિના સ્વરૂપની અને લક્ષણની વાત કહેવા લાગ્યા. શ્રીકૃષ્ણ ભગવાનમાં અપાર સ્નેહે સહિત તેમની સેવા કરવી તેને જ્ઞાની લોકો વિચારીને ભક્તિ કહે છે. ભગવાન સિવાય ઈતરમાં પ્રીતિ નહીં એનું નામ વૈરાગ્ય. અને ભગવાનની અંદર જ્ઞાને સહિત અતિશય પ્રેમ કરવો, ભૂરી સ્નેહ, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લક્ષણ લખ્યું ભક્તિનું, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. ભગવાનને વિશે મહાત્મ જ્ઞાને સહિત અતિશય સ્નેહ એનું નામ ભક્તિ છે. વાસ્તવમાં આપણે જેને ભક્તિ ગણી લેતા હોઈએ છીએ ને, માળા કરવી, પ્રદક્ષિણા કરવી, કીર્તન ગાવું, સેવા કરવી, એ ભક્તિનું સ્વરૂપ ચોક્કસ છે. પણ સાચી ભક્તિ ત્યારે થાય છે કે અતિશય સ્નેહે કરીને, અતિશય પ્રેમે કરીને, ગદગદ ભાવે જ્યારે ભગવાનમાં જોડાવાય ત્યારે એનું સ્વરૂપ થાય છે ભક્તિ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના ભક્તિનું ઘણી બધી જગ્યાએ પ્રતિપાદન કર્યું છે અલગ અલગ રીતે. શિક્ષાપત્રીના 39માં શ્લોકમાં મહારાજે કીધું, ધર્મે રહિત ભક્તિ ન કરવી, ધર્મે સહિત જ ભક્તિ કરવી. 114માં શ્લોકમાં મહારાજ કે વિદ્યાનું ફળ એ જ છે કે ભક્તિ અને સત્સંગ, ભક્તિ અને સત્સંગ વિના તો વિદ્વાન હોય તો પણ અધોગતિને પામે છે. 113માં શ્લોકમાં મહારાજ કે શ્રીકૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમને કરવી
તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કોઈ જ નથી. 116માં એ ભક્તિ કેવી રીતે કરવી? તો કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા કૃષ્ણ ભક્તિશ્ચ સર્વદા. કેવી રીતે ભક્તિ કરવી એ પણ મહારાજે કીધું. ભક્તિનું લક્ષણ આજે મહારાજે આ કીધું, અતિશય ભગવાનમાં સ્નેહ. જેમ પતિવ્રતા સ્ત્રી અનન્ય ભાવ રાખીને પોતાના પતિની અતિશય સેવા કરે છે, તેમ મુમુક્ષુ મનુષ્ય અનન્ય ભાવ રાખીને નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનની ભાવથી સેવા ભક્તિ કરતા રહેવું. ભક્તિ તો આપણે બધા કરીએ પણ અતિશય ભાવથી દરેક વખતે નથી થતી. ક્યારેક આરતી કરતા હોઈએ અહો અહો થાય, ક્યારેક કીર્તન ગવાતું હોય સંભળાતું હોય અહો અહો થાય, ક્યારેક કથા સાંભળતા કરતા હોઈએ અહો અહો થાય. એ ભક્તિભાવથી થતી કથા છે, ભક્તિભાવથી સંભળાતી કથા છે, ભક્તિભાવથી થતી આરતી છે. બાકી ઓલું ભક્તિનું સ્થૂળ સ્વરૂપ થઈ જાય છે. ક્યારેક એ માળા આપણે આમ કરતા હોય, એકાંતમાં બેસીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ ને મહારાજની મૂર્તિ સાંગો પાંગ ઊભી થઈ જાય, એ ભક્તિએ યુક્ત, સાચી ભક્તિએ યુક્ત કરેલી માળા છે. અને બસ ખાલી શુષ્ક મને સ્વામિનારાયણ 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 કરીએ છે, સ્થૂળ ભાવની ભક્તિ છે. પણ ભક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે અતિશય સ્નેહ, એકદમ ચિકાસવાળું સ્વરૂપ ભક્તિનું છે. ભક્તિ એવી છે કે તૂટ્યો તોય કળશ સોનાનો, નિષ્કુળાન સ્વામી કે સોનાનો કળશ હોય ને ભાંગી જાય તોય એની કિંમત ઘટે નહીં. એવી રીતે ભક્તિ એક એવી છે કે શ્રીજી મહારાજ વચનામૃતની અંદર એમ કહે છે, ગઢડા મધ્ય પ્રકરણનું 10મું વચનામૃત, કે જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો ઘણું છે. આગળ શ્રીજી મહારાજે જ્ઞાનનું લક્ષણ પણ કીધું અને વૈરાગ્ય તો હમણાં આપણે સાંભળીએ છે 8 દિવસથી. જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો ઘણું છે પણ ભક્તિ, પણ ભક્તિનું જેવું છે દૈવત એવું જ્ઞાન વૈરાગ્યને વિશે દૈવત નથી. ભક્તિ તો અતિશય દુર્લભ છે. કઈ ભક્તિ? ભગવાનને વિશે અતિશય સ્નેહવાળી. દેવાનંદ સ્વામી કે, પ્રભુ મોએ ભક્તિ દાન તુમ દીજે. ભક્તિનું દાન જ્યારે ભગવાન પોતે કરે ત્યારે જીવ ભક્તિને પામે છે. ભક્તિનું ફળ ભક્તિ જ છે, ભક્તિનું ફળ ભક્તિ જ છે. બાકી બીજા બધાની અંદર ફળ જુદું જુદું થાય. તપ છે તો એનું ફળ છે ઇન્દ્રિયો પર સંયમ આવે, યોગ છે તો એનું ફળ છે સમાધિ થાય, પણ ભક્તિનું ફળ ભક્તિ જ છે. ભક્તિ એવી છે. શ્રીમદ ભાગવત તો ત્યાં સુધી કહે છે, સકલ ભુવન મધ્ય નિર્ધનાસ્તે ધન્યા નિવસતી રુદિયેશામ શ્રી હરેર ભક્તિ રેકા હરિરપિ નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિ તેષામ ભક્તિ સૂત્રોપ્તનદ. નિર્ધન હોવા છતાં પણ આ પૃથ્વી ઉપર સકલ ભવનમાં એ જ વ્યક્તિ ધનવાન છે કે જેની પાસે ભક્તિ છે. કારણ કે ભગવાનના ભક્તની ભક્તિને વશ થઈને ભગવાન પોતાના ધામનો ત્યાગ કરીને એ ભગતની ભેગા આવી જાય છે. માટે ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિ બહુ જ સહેલું સાધન છે, કોઈને પણ ક્યાંય થાક ના લાગે એવું સાધન છે. સહેજે સહેજે થઈ શકે, હાલતા ચાલતા ખાતા પીતા ભક્તિ થઈ શકે એવું સાધન છે. અમને આગળ મહારાજ કહેશે. અહીં મહારાજ કહે છે, પતિવ્રતા સ્ત્રી જેમ અનન્ય ભાવ પોતાના પતિમાં રાખે એવી રીતે ભગવાનને વિશે અનન્ય ભાવ રાખીને સેવા ભક્તિ કરવી. આપ કે સ્વામી કે બીસે જેવું ભાવ રહે એક રીત કે તેવું દોજે મેં કાછો બાવાન હોવે, દોજે મેં કાછો બાવાન હોવે તન સે પ્રાણ જીહા લગ ખોવે, તન સે પ્રાણ જીહા લગ ખોવે અનન્ય ભાવ કહત હે તિનકુ એક કી એક મતિ રહે ઇનકુ વિષ્ણુ એસે હે જાકે નામા, વિષ્ણુ એસે
हे जाके नामा ऐसे श्री कृष्ण सुख धामा, ऐसे श्री कृष्ण सुख धामा। ज्यां सुधी पोताना शरीर में प्राण रहे त्यां सुधी पोताना स्वामी में एक ज रीतनो भाव रहे, अने जेवो पोताना इष्टदेव में भाव होय तेवो आजीवन बीजा कोई में जरा पण भाव न थाय आवी एकनी एक मती जेने रहे तेने अनन्य भाव कहवाय। विष्णु आवा नाम थी कहवाता सुखधाम श्रीकृष्ण भगवाननी एकनी एक ज भावना थी हमेशा नवधा भक्ति कर्या करवी। अनन्य भाव भक्तिना लक्षण में श्रीजी महाराज सौथी पहला शीखवाड़े छे उपासना। पतिव्रता पतिव्रता पहला थाय अने पछी भक्ति करे। श्रीजी महाराज नवधा भक्ति जे आवे कहेशे ए नवधा भक्ति करता पहला श्रीजी महाराज ए वातनु चोक्कस प्रतिपादन करे छे के नवधा भक्ति ने करवा वाळो भक्त पहला पतिव्रता थाय, अनन्य भाव वाळो थाय, जेने पोताना इष्टदेव माने छे आजीवन। मस्तक जाता रे मुख नो पानी नव जाए, माथु जतु रे पण पोताना इष्टदेव ने विषे जेने निष्ठा थईली छे ए क्यारेय ना जाए। श्रीजी महाराजे एज निष्ठानु स्वरूप कार्यानीना बीजा वचनामृत में कीधु आ महाराज विना बीजो कोई भगवान नथी, आ महाराज विना बीजो कोई भगवान नथी, आने अनन्य निष्ठा कहवाय। अंत्यना सोळमा मां महाराजे कीधु के पोताना इष्टदेवना बीजा जे अवतार एने विषे पण प्रीति न थाय अने पोताना इष्टदेव ने विषे ज प्रीति थाय एने पतिव्रतानी टेक कहवाय। भगवानना भक्त एवी पतिव्रतानी टेक राखवी। मध्यना नवमा मां महाराज के पोताने जे मूर्ति मळी होय पोताने जे स्वरूप मळ्युं होय एने जो बीजा अवतार जेवा जाने तो एनो द्रोह कर्यो कहवाय, एने पतिव्रतानी टेक कहवाय। महाराज मध्यना पांचमामां के भगवानना भक्तने तो सुरवीरपणानुं अंग ने पतिव्रता पतिव्रतानुं अंग आ बे अंग अवश्य जोईए। आमा महाराज कहे छे हे मां, जेने मुमुक्षु पोताना इष्टदेव मानतो होय आजीवन ए इष्टदेवथी अधिक एना माटे कोई नथी। जेम कोई स्त्री होय ये जे पुरुषनी साथे एना लग्न थया ए पुरुषथी अधिक एना माटे जगतनी अंदर बीजो कोई पुरुष नथी। जो ए स्त्री एवुं माने के मारा पति करता अधिक छे त्यां एनुं पतिव्रतापणुं खंडित थाय छे, एवुं माने के आ व्यक्ति मारा पति जेवो ज छे तो पण एनुं पतिव्रतापणुं खंडित थाय छे। पतिव्रता स्त्री माटे एक आंधळो एनो निर्धार होय छे, मारो पति एना जेवो आ पृथ्वी उपर नहीं अनंतकोटी ब्रह्मांडोमां कोई पुरुष नथी। आ पतिव्रता स्त्रीनो पहेलो निर्धार होय, आवो होय ए ज पतिव्रता कहेवाय। એમ ભગવાનના ભક્તને એટલો નિર્ધાર હોય કે ભગવાન સ્વામિનારાયણ જેવું અનંત કોટી બ્રહ્માંડોમાં નહીં અનંત કોટી ધામોમાં કોઈ છે નહીં, હશે નહીં, થાશે નહીં, મારા ઈષ્ટ એ મારા ઈષ્ટ છે, એવી જેને ટેક હોય એને પછી નવધા ભક્તિ કરવાનો અધિકાર મહારાજ આપે છે। મહારાજ કે ભક્તિ કરતા પહેલાં આ ગાંઠ મારો, નહીં તો આગળ અમના ભક્તિ કહેશે ને એમાં ભેળસેળ થઈ જાય। કીર્તન કરતો હોય તો મહારાજનું કરે ને બીજું કરવા લાગે, કથા સાંભળે તો મહારાજની કથાએ સાંભળે ને બીજી કથાએ સાંભળે ના। મુક્તાનંદ સ્વામીની ખુમારી છાંડી કેસરી ઘનશ્યામ ઓર કોજો જપુ નામ કાટી ડારો જીવા મેરી તીખી તલવાર છે। સ્વામી કે જો હું ઘનશ્યામ સિવાય બીજું આ જીભ ઉપર નામ બોલું ને તો મારી જીભને કાપી નાખજો। અનન્ય નિષ્ઠા કોને કહેવાય? અનન્ય નિષ્ઠા એને કહેવાય કે જેને પોતાના ઈષ્ટદેવ સિવાય બીજે ક્યાંય સુખ જ ના આવે, સુખ જ ના આવે। નિષ્કુળાન સ્વામી એ લખે છે 102 પ્રકરણમાં, પૂજ્યપાદ ગુરુજી એકવાર સવારની અંદર, આમ તો ગુરુજી ગાવાના ગ્રંથોની કથા બહુ ઓછી કરતા હોય પણ ક્યારેક અમારી સંતોની સભા હોય સવારની ત્યારે કંડારીમાં કરતા હતા, મને હજુ યાદ છે। ગુરુજી આ પ્રકરણ વાંચ્યું મને અચાનક આ યાદ આવી ગયો, ત્યારે વાત નીકળીને તુરંત મોટા પુરુષોના શબ્દો હોય ને, મને જ્યારે કથા વાંચી ત્યારે સ્મૃતિ નહોતી ઉપર, પણ અહીં કથા કરવા બેઠો
ત્યારે ગુરુજીના શબ્દો યાદ આવી ગયા. ગુરુજીએ કીધેલું આ કડીઓ યાદ રાખવા જેવી છે. એ નિષ્કુળન સ્વામીજી 102 પ્રકરણમાં કડીઓ લખે છે. જો સ્વામી કહે છે, કાન નહીં સુને બીજો ઉચ્ચાર, નેત્ર નહીં જુએ બીજો આકાર, મન નહીં કરે મનન અન્ય, બુદ્ધિ નહીં કરે નિશ્ચય હરિ વિન, શેષ નહીં નામે અન્ય ને આગે, બીજે પંથે નહીં ચલાય પાગે, કર નહીં જૂતે અન્યને આગે, શીશ નહીં નમે અન્યને પાય, હૃદય બીજું ધ્યાન નહીં ધરાય, માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજુ નહીં ત્યાં લગી અધ્યાસ, પણ જીયા લાગી પ્રાણ રહેશે, જીબા સ્વામી સહજાનંદ કહેશે. આખું મારી સ્વામી કે મારું માથું બીજે ક્યાંય નમે નહીં, મારું મન સહજાનંદ સ્વામી સિવાય બીજું ચિંતવન કરે નહીં, મારી બુદ્ધિ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નિશ્ચય કરે નહીં, અને સ્વામી કે આ જીભ ઉપરથી સહજાનંદ સિવાય બીજું કંઈ નીકળે નહીં. ગોપીઓની ખુમારી જોવો. ગોપીઓ કે મારા હાડકાની કોઈ વાંસળી બનાવે તો એમાંથી કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ જ અવાજ આવે. અનન્ય ભાવ. હનુમાનજી એમ કે મારા રોમે રોમની અંદર રામ છે, છાતી ચીરીને રામ બતાવે. તમામ ઊંચા પાત્રો જેટલા થયા છે આધ્યાત્મ માર્ગમાં, ભક્તિના માર્ગમાં, એ તમામ પાત્રોએ કોઈને કોઈ ઈષ્ટદેવની અનન્ય નિષ્ઠા રાખી છે. એમ શ્રીજી મહારાજ કહે છે, ભક્તિમાં પહેલાં અનન્ય નિષ્ઠા. કોઈ દિવસ પોતાના ઈષ્ટદેવ એમાંથી ક્યારેય મન ના ડગે. સાવરકુંડલા જિલ્લાના જિંજોડા ગામના ઉગા ચાંદુ કરીને એક હરિભગત હતા. એ ઉગા ચાંદુ હરિભગત પોતે જિંજોડા ગામની અંદર બેઠા છે, ડાયરામાં બેઠેલા છે, અને કોઈક એક ગઢવી આવ્યો, ગઢવી ચારણ આવ્યો ઘટપુર બાજુથી આવ્યો, એટલે ઉગા ચાંદુને કે કેમ છો. એ સ્વામિનારાયણનો થોડો વિરોધી. કેમ છો ઉગા ચાંદુ? કે બહુ સારું છે, અમારે તો સ્વામિનારાયણ બાપાની દયા છે. કે તું ક્યાંથી આલ્યો આવે છે? એ કે તો કે ગઢપુરથી આવું છું. ઉગા ચાંદુ કે તું ગઢપુરથી આવે છે, કાંઈ નવીન સમાચાર ખરા? કાંઈ નવા નવીન હોય તો કહો. બોલો ચારણ કે નવા તો છે પણ તમને કહેવાય એવા નથી. કે હા કે કહો કોને? ત્યારે કે આમ તો એવું છે, તમે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનો છો એટલે મારે તમને ન કહેવું જોઈએ, પણ તમે પૂછ્યું એટલે કહું કે હમણાં ગઢપુરમાં એવી વાત ચાલી છે કે સ્વામિનારાયણ જાદુગરા છે ને, જાદુ બતાવીને દાદા ખાચરની, એબલ બાપુની, દાદા ખાચરની ચાર બહેનો ને એબલ બાપુની ચાર દીકરીઓ લઈને ભાગી ગયા છે. કે બોલો ઉગા ચાંદુ કે હું બોલ્યો ગઢવા કે મરી જાઉં તારે? સાંભળ, ચાર દીકરીઓ એભલ બાપુની લઈને ગયા હોય સ્વામિનારાયણ, અને દાદા ખાચરની ચાર બહેનોને લઈને ગયો હોય એવા તું સમાચાર લાવ્યો હોય તો એ ભગવાન સ્વામિનારાયણ જ્યાં સુધી 16108ને લઈને જાય ને ત્યાં સુધી કૃષ્ણ જેવા જાણીશ, અને 16108થી જો વધારે લઈ જશે ને તો એનાથી વધારે મોટા જાણીશ. આ દાદર ઉતરી જા, નહીં તો બે લપાટ મારીશ તો એઠો નાખી દઈશ તને. ઓલો કે બાપુ પણ બીજી વાત તો સાંભળો. સંભળાય સંભળાય કે શું છે બીજી વાત? તો બીજી વાત એવી છે, સ્વામિનારાયણે એના હરિભક્તોને હમણાં રુદ્રાક્ષનો પારો બંધાવ્યો છે. મહારાજે જ્યારે પેલો દુષ્કાળ પડવાનો હતો ને ત્યારે રુદ્રાક્ષનો પારો બંધાવેલો, શિવજી રાજી થાય એટલે સંતોને પણ રુદ્રાક્ષના પારા બંધાવ્યા હતા. એ સ્વામિનારાયણે તો રુદ્રાક્ષના પારા બંધાવ્યા છે. ત્યારે ઉગા ચાંદુ કે સાંભળ, રુદ્રાક્ષનો પારો તો પવિત્ર છે, ત્રણ વર્ણનો કોઈ પણ વ્યક્તિ બાંધી શકે, પણ સ્વામિનારાયણ સૂકું ખાસડું પગમાં પહેરવેના જોડા, એ સૂકું ખાસડું દોરીમાં લટકાવીને ગળામાં લટકાવે ને તો મને તો એ મંજૂર છે, હું પ્રેમથી મારા ઈષ્ટદેવની આજ્ઞા એ પહેરું. હવે તું અહીંથી જતો રહે, નહીં તો આ તલવારથી તારા ટુકડા કરી નાખીશ.
સ્વામિનારાયણ ભગવાન જ છે, મારો ભગવાન સ્વામિનારાયણ છે, મારા માટે સ્વામિનારાયણ સિવાય કોઈ ભગવાન નથી. આને અનન્ય ભાવ કહેવાય. અનન્ય ભાવ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે એવા લોક મેનાથી આવે એ વાત જ ક્યાં રહી કે કોકે મેનું માર્યું તિલક ચાંદલો ભૂસી નાખે. અમુક સભામાં જવાનું હોય, અમુક પાર્ટીમાં જવાનું હોય, તિલક ચાંદલો કાઢીને જવું પડે. એને લગ્ન પ્રસંગોમાં જવાનું હોય તો કંઠિયામ અંદર નાખી દેવી પડે, બધાની શરમે ધર્મે બધું ખાઈ લેવું પડે. આ વાત જ ક્યાં રહી? જેને અનન્ય ભાવ છે એની ખુમારી તો દરેક જગ્યાએ એક સરખી જ હોય. જે આપણને પૂજ્યપાદ ગુરુજીમાં દર્શન થાય, તમે લાખ માણસની સભામાં જુઓ, હજાર માણસની સભામાં જુઓ, વરતાલના સભામંડપમાં જુઓ કે કંડારી ગુરુકુલની અંદર એક ઓરડીમાં બેઠા હોય ત્યાં જુઓ, અહીં અમેરિકામાં જુઓ કે બીજે કોઈ જગ્યાએ જુઓ, પણ સ્વામિનારાયણની એક સરખી જ ખુમારી, મહારાજની એક સરખી જ ખુમારી. અને અનન્ય ભાવ કહેવાય. પોતાના ઈષ્ટ દેવ એને વિશે અનન્ય ભાવ મહારાજ કે જોઈએ ભગવાનના ભક્તને. આટલો અનન્ય ભાવ દ્રઢ થાય પછી ભક્તિ કરવાનું કહે છે. આના પછી આ નવધા ભક્તિ કરવી. લગભગ થતું હોય છે કેવું કે અનન્ય ભાવ તો દ્રઢ કરવાનો બાજુ પર રહ્યો, પણ સીધી ભક્તિ ચાલુ કરી દે એટલે પછી એનું પરિણામ ન આવે. આપણે જે જોઈએ છે, જે પરિણામ જોઈએ છે, જે ઈષ્ટદેવને માનીએ છીએ, એમાં અનન્ય ભાવથી જોડાઈએ. આગળ મહારાજ કહે છે, હે માં, એ નવધા ભક્તિના નામ કહું છું. શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણોની સેવા, પૂજન, અર્ચન, વંદન, દાસત્વ અને સખાપણું અને આત્મનિવેદીપણું. આ નવ પ્રકારની ભક્તિનું લક્ષણ છે. હવે એ નવે પ્રકારની ભક્તિનું એક લક્ષણ કયું છે? જે મુમુક્ષુ નવ પ્રકારની ભક્તિમાંથી એક પ્રકારની ભક્તિનો આશ્રય કરે છે તે ભુક્તિએ સહિત સુખમય મુક્તિને પામે છે. આ નવ પ્રકારની ભક્તિ છે. હવે મહારાજ નવે નવ પ્રકારની ભક્તિના લક્ષણ કહેશે. મુમુક્ષુએ આ નવ પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ જે પોતાને ભગવાનમાં વધારે સ્નેહ સહિત જેના દ્વારા જોડાઈ શકાતું હોય. અંત્યના 14માં મહારાજ કહે છે કે નવ પ્રકારની ભક્તિમાંથી જે ભક્તિ દ્વારા આપણું જોડાણ મહારાજમાં જલ્દી થઈ જાય એ ભક્તિ કરવી. કોઈને એવું હોય કથા સાંભળે તો ભગવાનમાં જોડાણ થાય, કોઈને કીર્તનથી થાય, કોઈને સ્મરણથી થાય. તો અલગ અલગ ભગવાનમાં જોડાવા માટે દરેકના અંગ જુદા હોય, પોતાના અંગમાં રહી ભગવાનમાં જેનાથી સ્નેહ થાય એવી ભક્તિ ભગવાનના ભક્તે વધારે કરવી જોઈએ. હવે નવ પ્રકારની ભક્તિનું લક્ષણ વિસ્તારે કરીને હરખ સાથે કહું છું. મહારાજ બહુ રાજી થઈને હરખાતા હરખાતા કહે છે. પેલી યમયાતના જેવું નથી મહારાજ કે મુખે કહેવાતું નથી, મુખે કહેવાતું નથી, એવું નહીં કે આમાં આમાં હરખ સાથે કહેશે. કારણ કે આ સાંભળવાની હવન મજા આવે. ભક્તિ છે ને, ઓલી યમયાતના તો થાકી જવાય, હું વાંચતા થાકી ગયો એટલે તો તરંગ પૂરું કરી દીધું. આ તો બહુ ભયાનક વાતો છે, હાલો વહેલા ભક્તિમાં જઈએ, આની અંદર વધારે મજા. હવે મહારાજ બહુ હરખ સહિત કહે છે, હે માત નઉ કે બીસે જોઉ પેલે શ્રવણ કહત હે સોઉ સ્વધર્મ કે બીસે રહે ઉજાઈ સ્વધર્મ કે બીસે રહે ઉજાઈ એસે શ્રી કૃષ્ણ કે ભક્ત જોતાઈ એસે શ્રી કૃષ્ણ કે ભક્ત જોતાઈ તાકે મોખસે શ્રી હરિ તિન કે જન્મ ચરિત્ર જીતને ઇન કે શ્રવણ હી કરના વારમ વારા કરી કે મન બહુત હી સો પ્યારા કરી કે મન બહુત હી સો પ્યારા. હે માતા, નવધા ભક્તિમાં જે શ્રવણ ભક્તિ છે એનું લક્ષણ કહું છું. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ, સ્વધર્મમાં રહેલો જે શ્રીકૃષ્ણ ભગવાનનો ભક્ત છે તેના મુખથી શ્રીહરિના જે જન્મ ઇત્યાદિ જેટલા ચરિત્ર હોય તેને મનમાં ખૂબ પ્રેમ રાખીને વારંવાર સાંભળવા. વળી મુમુક્ષુએ શ્રીકૃષ્ણ ભગવાનના વરાહાદિ જે અવતારો તેના ચરિત્રોને આદરભાવથી સાંભળવા. તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે મહાન ભક્ત પ્રહલાદજી, ધ્રુવજી, પ્રિયવ્રત, અમરીશ, ઉદ્ધવજી એ આદિક જે ભક્તો છે તેમની સર્વે કથા ચરિત્ર પરમપદને પમાડનારી છે,
માટે તેના ચરિત્રો પણ પરમ આદરભાવથી સાંભળવા, તેને શ્રવણ ભક્તિ કહેવાય. શ્રવણ ભક્તિ સીધી ને સાદી વ્યાખ્યા છે, શ્રવણ એટલે સાંભળવું, સાંભળવાની ભક્તિ, એનું નામ શ્રવણ ભક્તિ. પણ કોના મુખથી સાંભળવી? ભગવાનના ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો એને સાંભળવું, એનું નામ જ શ્રવણ ભક્તિ છે. પણ એ ભગવાનના ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો પણ કોના મોઢાથી સાંભળવા? તો કહે છે, જે ભગવાન સ્વધર્મમાં રહેલો હોય, જે સ્વધર્મમાં રહેલો હોય એના મુખથી જ ભગવાનની કથા સાંભળવી, જે તે જગ્યાએ ચાલુ કરીને કથા ન સંભળાય. ઘણા ભગવાનના ભક્તો એવા હોય કે પચાસ જણની કથા સાંભળતા હોય. ના, સાંભળવી જોઈએ. સારા સંતો, સારા કોઈ ભગવાનના ભક્તો હોય, પંચવર્તમાને યુક્ત હોય, ભગવાનની આજ્ઞાને ઉપાસનાથી યુક્ત હોય, તો એની વાતો સાંભળવી જોઈએ. પણ એક સર્વોપરી ઉપાસનાને માનવાવાળો સંત કથા કરતો, એની કથા તમે સાંભળો છો અને પછી તરત તમે આ બધું જ એક સરખું છે એવા કોઈ સંતની સમજણવાળો, એની કથા સાંભળો, પછી કન્ફ્યુઝ થાવ, અહીં આમ છે અહીં આમ છે તો આમાં ક્યું સાચું, આવું થાય. પણ જો એક જગ્યાએ અનન્ય ભાવ, ભગવાનમાં પણ અનન્ય ભાવ, એમ આપણે જે જ્ઞાન જોઈએ છે એ પણ અનન્ય ભાવનું જોઈએ, કે સર્વોપરી ઉપાસનાનું મને જ્ઞાન મળતું હોય, મને આજ્ઞા પાળવાનું જે જ્ઞાન મળતું હોય એવી જ કથા, એવું જેની પાસેથી મળે એવા સંતની જ કથા સાંભળવી, એવા ભક્તની જ કથા સાંભળવી, એની જ વાત સાંભળવી. કારણ કે એની વાત છે એ જ આપણા હૃદયને અસર કરે. નહીં તો આપણે કેટલીક વાર ભક્તિના માર્ગેથી પડી પણ જઈએ. એટલે સ્વધર્મવાળો વક્તા હોવો જોઈએ સૌથી પહેલાં. તો બીજું કે એ કથા જે સાંભળતા હોય એ પ્રેમ રાખીને એક વખત નહીં, વારંવાર સાંભળવી, વારંવાર સાંભળવી, વારંવાર સાંભળવી. એકની એક કથા જ્યારે વારંવાર સાંભળીએ ને ત્યારે આપણા હૃદયમાં એ ફીટ થાય. એક વખતમાં કથા યાદ નથી રહી જતી, એક વખતમાં કથા અમેથી વાંચીએ ને તોય યાદ ના રહે. એકની એક કથાને વારે વારે મનન કરીએ, હજુ વચનામૃત આજે વાંચીએ તોય નવું લાગે છે. એક વખતમાં સત્સંગ દ્રઢ નથી થઈ જતો. માટે શ્રવણ ભક્તિ છે એ તો મુખ્ય છે. શ્રવણ ભક્તિ વિના કોઈ ભક્તિનો ઉદય થતો નથી. આપણી અંદર જેટલા વિવેકો આવ્યા એ બધાય શ્રવણ ભક્તિના કારણે આવ્યા. શ્રીજી મહારાજ ગઢડા અંત્યના 24મા વચનામૃતમાં કહે છે, જેને ઉત્કૃષ્ટ ગુણોની પ્રાપ્તિ કરવી હોય એને ભગવાનની કથા સાંભળવી. મહારાજ કે જેને કથા વાર્તામાં આળસ હોય એની કોડની એમ અટકળ કરવી કે આમાં રૂડાગુણ નહીં આવે. તમારે વિશે જેટલા રૂડાગુણ દેખાતા હશે ને મારે વિશે જેટલા રૂડાગુણ દેખાતા હશે, આપણા બધાયના રૂડાગુણ કથા વાર્તા દ્વારા આવેલા છે. આપણે કથા વાર્તામાં સાંભળ્યું કે આવું ન થાય એટલે આપણે નથી કરતા, આવું ન બોલાય તો આપણે નથી બોલતા, આવું ન ખવાય તો આપણે નથી ખાતા, આ ન જોવાય તો આપણે નથી જોતા. પણ આપણને ખબર ક્યાંથી પડી? શું આપણે માળા કરતા હોત ભગવાનના સ્વરૂપ સામે બેસીને? તો થાત એવું ન થાત. શું આપણે ચાંદ્રાયણને ધારણા પરના બેઠા બેઠા એક ખૂણામાં કરતા હોત તો થાત એવું ન થાત. શ્રીજી મહારાજ કારણના 12મામાં કે તપ્ત ક્રુછાદિક ચાંદ્રાયના વ્રતે કરીને પણ દેહ દુર્બળ થઈ જાય છે, એને કરીને પણ વિષયોમાંથી પ્રીતિ મટતી નથી, પણ જ્યારે ભગવાનની કથા સાંભળે છે ત્યારે વિષયોમાંથી પ્રીતિ મટે છે. મહારાજ પોતે કહે છે, મહારાજ કે તમે જ્યારે જાતે ધ્યાન ભજન કરતા હશો ત્યારે મન જેવું નિર્વાસનિક નહીં થતું હોય એવું આ કથા વાર્તાએ કરીને થતું હશે. માટે કથા વાર્તા છે એ તો સત્સંગનો પાયો છે. શ્રવણ ભક્તિ એ તો દરેકને એનું અંગ હોવું જ જોઈએ. બીજી બધી ભક્તિ ચાલે પણ શ્રવણ ભક્તિ, કોઈ એમ કે મને કથામાં ઇન્ટરેસ્ટ નથી એટલે સમજવાનું કાને આવે, સત્સંગમાં ઇન્ટરેસ્ટ રહેવાનો જ નથી. જેને કથામાં રુચિ નહીં એ 10 વર્ષ નહીં 15 વર્ષ સત્સંગમાં સેવા કરતો હોય ને તોય જશે એક દિવસ. હા, અને જેને સત્સંગમાં રુચિ હશે ને એની ઉપર પહાડ જેવા દુઃખ આવી ગયા હશે ને, સત્સંગમાં એના અપમાન થશે ને, તોય સત્સંગને નહીં છોડે. એમ કહેશે, સત્સંગનો હું તો ગુલામ છું, કથા વાર્તાથી તૈયાર થયેલો હશે એમ કહેશે. અને કથા વાર્તા વિનાનો હશે ને, કથામાં રુચિ જ ના હોય, એને બીજી સેવા કરી દે પણ કથા વાર્તામાં બેસવાનું થાય તેને ન ગમે, તો એના સત્સંગનો નિર્ધાર નહીં. શ્રવણ ભક્તિ બધાનો આધાર છે. એટલે શ્રવણ ભક્તિને પ્રથમ કીધી. શ્રવણ ભક્તિ છે શ્રેષ્ઠ છે. બિનુ સત્સંગન હરિ કથા
તેહી બિન મોહ ન જાય, મોહ ગયે બિનુ રામ પદ હોઈ ન દ્રઢ અનુરાગ. સુત દારા અરુ લક્ષ્મી પાપી કો બી હોય, સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોય. પુત્ર પત્ની લક્ષ્મી પાપી પાસે છે, પાપીઓની પત્ની છે, સ્ત્રી મળે જ છે ને, પાપીને છોકરા થાય જ છે ને, છોકરા મળે જ છે ને, પૈસા પાપી પાસે હોય જ છે ને, પણ બે વસ્તુ દુર્લભ છે, એક સંત સમાગમ અને બીજું હરિકથા. આ બે દુર્લભ છે. શ્રવણ ભક્તિ સૌથી અગત્યની ભક્તિ છે. કથા વાર્તાના જેની અંદર અંગ પડી જાય એની અંદર રૂડાગુણ ઓટોમેટિક આવે. નેનપુરના દેવજી ભગત, જો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી નેનપુર ગયા, દેવજી ભગત પોતાને ઘેરથી સીધું સામાન લઈ આવ્યા, સંતોને જમાડ્યા અને રાત્રે 9-10 વાગે સંતોને કે સ્વામી કથા કરો. નિષ્કુળાનંદ સ્વામીએ ત્યાગને વૈરાગ્યની કથાઓ કરી 1-1.5 કલાક. પછી ગુણાદિતાનંદ સ્વામીએ મહારાજની ઉપાસનાની વાતો કરી અને 12:30 થયો ત્યારે સંતોને થોડો થાક લાગવા લાગ્યો, એટલે તરત દેવજી ભગત, વિવેકી દેવજી ભગત કે સંતો તમે 22 ગાઉં ચાલીને આવ્યા છો ને, એટલે થાકેલા છો, તમે આરામ કરો. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી કે અમે તો આરામ કરશું ભગત, તમે આરામ કરો, તમે થાક્યા હશો ને ખેતરે કામ કરીને. અરે સ્વામી, હજુ તો હું ખેતરે જઈશ, એક આંટો ખેતરે દઈશ અને પછી સ્વામી માંચડે બેહીન મારી 200 માળાનો નિયમ છે એ પૂરો કરીશ, એ હવાર પડતા સુધીમાં જો પૂરો થઈ જશે તો ભલે, નહીં તો પછી સ્વામી હવારનું કામ પાછું ચાલુ. ગુણાદિતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીની ઊંઘ ઉડી ગઈ કે જો તો ખરા, ગ્રહસ્થ આશ્રમમાં રહેવાવાળો, આખો દિવસ ખેતરમાં કામ કરવાવાળો. ત્યારે સ્વામી બોલી ઉઠ્યા કે કેટલાકને દર્શન દેવા જઈએ છે અને કેટલાકના દર્શન કરવા જઈએ છે. આવી કથા વાર્તાનું જેને અંગ હોય એના જીવનમાં 12 વર્ષનો છોકરો, કિશોર વયનો છોકરો, એકનો એક ધામમાં જતો રહ્યો, 12 વર્ષનો છોકરો. ત્યારે દેવજી ભગત પોતાની ઘરવાળીને કે જો સાંભળ, આ નાનો છોકરો હતો 12 વર્ષનો, એકનો એક પાછો, હવે આપણે કાંઈ આગળ પાછળ રહ્યું નથી, આને જ મહારાજ લઈ ગયા, પણ લોકો તો કાંઈ સમજે નહીં, તે લોકો અહીં કાને આવશે અને પછી આવે ખરખરે આવે એટલે બધાને ભેગા આપણે રોવું પડે, નહીં રો કકડ ઘરમાં થાય, એ તો કાંઈ સમજતા ના હોય, સત્સંગ હોય નહીં, એટલે એક કામ કર, તું મને ખીચડી અને લોટ રોટલાનો તૈયાર કરી દે, હું વાડીએ જતો રહું, અને આ ઘીનો ગાળવો ભરેલો, આ ઘીનો ગળો ભરેલો છે ને એ લઈ તું મહારાજને રસોઈ દઈ આવ ગઢપુર જઈને, અને ઘરને તાળું મારી દઈએ, એટલે સંબંધીઓ આવે ને અહીંથી જતા રહે તાળું જોઈને. વિચાર કરો તમે, છોકરાનો અગ્નિસંસ્કાર કરી એ જ દિવસે બાઈ ઘીનો ઘડો લઈને કોઈ એક સારા વ્યક્તિને લઈને ગઢપુર જવા નીકળ્યા અને ભગત જતા રહ્યા ખેતરમાં ભજન કરવા. સંબંધીઓ બધાય ખરખરે આવે પણ બધાય કે આ ભગતડાઓ, કે આને કાંઈ રડવું હોય નહીં, છોકરા ગયા હોય એની પાછળ, એટલે આ તાળું મારીને જતા રહ્યા જ ઘરને, નથી ભગતને નથી ભક્તાની. અને મહારાજ ગઢપુરની અંદર જ્યારે દેવજી ભગતના ઘરવાળા જ્ઞાન ઘડો મૂક્યો ઘીનો, મહારાજ કે હું લઈને આવ્યા છો બેન, તો કે મહારાજ રસોઈ લઈને આવી છું મહારાજ, અમારે ઘેર બહુ સારો પ્રસંગ મહારાજ હમણાં ઉજવાઈ ગયો. મહારાજ કે શું પ્રસંગ ઉજવાઈ ગયો, ભગત કેમ છે અમારા? અરે મહારાજ, તમારા ભગત તો સુખિયા હતા ને બહુ સુખિયા થઈ ગયા. મહારાજ કે શું, હું સુખિયા થઈ ગયા, હું ભગતને કંઈ ખેતર જાજુ મળી ગયું, ઉપજ વધારે થઈ ગઈ. અને ત્યારે એના ઘરવાળા કે મહારાજ, એક દીકરો હતો 12 વર્ષનો, એ મહારાજ તમે ધામમાં લઈ ગયા, એને મોટો કરવો ને પરનાવો ને કેટલી ઉપાધિ ને કેટલી ચિંતા, મહારાજ તમે એ ચિંતા દૂર કરી દીધી, સુખેથી આવે ભગવાન ભજાય, ભગત જતા રહ્યા ખેતરે, લોકો ઘેર આવીને ખરખરો કરે, એટલે મહારાજ હું અહીં ગઢપુર આવી છું, આ ઘીની રસોઈ, છોકરો ધામમાં ગયો, સારી એમ સારી રસોઈ કરો મહારાજ, સંતોને જમાડો, હું ગઢપુરમાં રહીને ભજન કરીશ. આ શ્રવણ ભક્તિથી થાય, કથા વાર્તા વિના ન થાય, કથા વાર્તા વિના ન થાય. આપણા હમણાં જ અક્ષર નિવાસી મામા ધામમાં ગયા અને જે કુટુંબ પરિવારે જે નિષ્ઠા રાખી એ કથા વાર્તાનો પ્રતાપ છે. એ ખાલી મંદિર આવીને ખાલી સેવા કરીને જતા હોત તો આવું ન થાત.
પણ રોજ સવારે કથા સાંભળવી, રોજ હાંજે કથા સાંભળવી, એનું વ્યસન હતું. એ કથા વાર્તા છે, કથા વાર્તાનું કારણ છે કે એ આ પરિસ્થિતિની અંદર, સત્સંગની અંદર અડગ રહી શકે. કથા વાર્તા એટલે શ્રવણ ભક્તિ જેવી તો કોઈ ભક્તિ જ નથી. કોઈ પણ ભક્તિનો ઉદય કરવો હોય તો શ્રવણ ભક્તિ મુખ્ય છે, પાયામાં છે. કથા વાર્તાનું અંગ પ્રથમ જોઈએ, પછી બધી ભક્તિ આવે. માટે મહારાજ કહે છે, હે માં, ભગવાન અને ભગવાનના ભક્તોના ચરિત્રો, આમના દેવજી ભગતનું ચરિત્ર આપણે આ સાંભળ્યું, હવે આ આપણને હિંમત હોય, કાલ આપણા જ ઘરમાં આવો પ્રસંગ બને ને આ પ્રસંગ જો આપણને યાદ હોય ને તો તરત તાકાત રહે, તરત હિંમત રહે. હમણાં જ આપણા પરિવારમાં જે પ્રસંગ બન્યો એ પ્રસંગને કોઈ સ્મૃતિપટ ઉપર રાખે, એના ઘરમાં ક્યારેક એવો પ્રસંગ બની જાય ત્યારે એને આ ભક્તોની હિંમત અને નિષ્ઠા જોવે ને, મહારાજ પ્રત્યેની, સંતો પ્રત્યેની, ગુરુજી પ્રત્યેની, લોયાધામ મંદિર પ્રત્યેની નિષ્ઠા એની જોવે ને ત્યારે ઓલાને પણ એમ થઈ જાય કે ઓહો હો, આવી આપણે નિષ્ઠા રાખીએ. પણ એનું ચરિત્ર જો યાદ રાખ્યું હોય તો થાય ને. એ પણ ચરિત્ર છે, પૂર્વેના ભક્તોના જેમ ચરિત્રો છે એમ આજના પ્રત્યક્ષ ભક્તોના ચરિત્ર છે. વિપરીત સમયની અંદર નિષ્ઠા, વિપરીત સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેનો અળગ નિશ્ચય એ રહેવો, એની માટે જરૂરી છે કથા વાર્તા, શ્રવણ ભક્તિ. એમાં કેવું હેત જોઈએ. આનંદજી સંગેડિયા માંગરોળના બહુ સારા ભગત, તે મહારાજ માંગરોળ ગયા. આનંદજી સંગેડિયા કથા સાંભળવા બેસી જાય મહારાજની. તે રાત્રે મહારાજ તો કથા કરે, કારણ કે બધા રાત્રે કામેથી આવે ને, ત્યારે જોબ બહુ, ખેતીની જોબ હતી, આપણા જેવું જ હતું. અત્યારે તમે કોમ્પ્યુટરો ચલાવો ને એ જમાનામાં ખેતી કરતા. હાંજે આવે એટલે મહારાજ વાતો કરે. આણંદજી સંગેડિયા હાંજે આવીને સભામાં કથામાં બેસે, પણ દિવસે ઊંઘી જવાનું. રાત્રે કથા સાંભળવાની અને દિવસે ઊંઘી જવાનું. મહારાજ એકવાર આણંદજી સંગેડિયા ન્યા ગયા. રાજુબા એમના પત્ની, એ કંઈક રસોડું બનાવતા હતા એટલે મહારાજે કીધું, રાજુબા અમારા ભગત કેમ, મજામાં, તમને બરાબર હાચવે છે ને? અરે મહારાજ, તમારો ભગત વાત જવા દો. કેમ મહારાજ? આખો દી રાતે તમારી કથા સાંભળે અને દાડે ઊંઘી જાય. આ છોકરાઓને કંઈ ખવડાવવું પીવડાવવું, એની માટે કંઈ લાવવું, પૈસા ક્યાંથી કમાવા, મહારાજ ભગતને કંઈ તમે આવો એટલે તો હાવ નવરા થઈ જાય, રાત્રે કથા સાંભળીને દિવસે ઊંઘી જાય. એટલે મહારાજ કે હારું, આજે વાત. આણંદજી સંગડિયા હાંજે આવ્યા. મહારાજ કે, આનંદજી આ તારું ઉપાડ આસન અહીંથી ઊભો થા, હાલતો થાય અહીંથી. મહારાજ, પણ મારી હું ભૂલ છે તો કહો. મૂરખ, તું સાધુ થઈ ગયો છો કે? તું ગ્રહસ્થ આશ્રમમાં છો, તારે પત્ની છે, છોકરા છે, રાત્રે આખી રાત અમારી કથા સાંભળે અહીંયા આગળ ને દાડે ઊંઘ્યા કરે છે. તારે ઊંઘવું હોય ને તો અમારી કથા નહીં સાંભળવાની જાય અહીંથી. દિવસે કામ કર, રાત્રે તારી શ્રદ્ધા હોય તો કથા સાંભળવા આવજે, પણ દિવસનું કામ ચાલુ રાખ. અને જો દિવસે તું કામે જવાનો હોય તો, તું કામ કરવાનો હોય તો અહીં બેસ. આનંદજી કે, મહારાજ હું કામ કરીશ દાડે, પણ મને કથા સાંભળવા દો, મારે કથા વિના નહીં ચાલે. આને શ્રવણ ભક્તિનું વ્યસન કહેવાય, શ્રવણ ભક્તિનું વ્યસન કહેવાય. આનંદજી સંગેડિયા બેઠા, પણ આખો દિવસનો થાક હોય ને એટલે ઝોકે ચડે. અને મહારાજે કીધું, કથામાં ઊંઘ આવે તો ઊભા થવું. તો મહારાજ કે, ઊભા થઈ જાઓ આનંદજી. તો ઊભા ઊભા ઝોકે ચડે, ઊભા ઊભા પડે. મહારાજ કે, આની ઉપર ટાઢા પાણીના માટલા લઈને નાખો. તે ટાઢા પાણીના માટલા નાખે આનંદજી પર. આનંદજી કે, મહારાજ ટાઢું પાણી નખાવો, પણ ઊંઘને દૂર કરીને પ્રભુ મારે તો છે ને તમારી કથા સાંભળવી છે. અને શ્રવણ ભક્તિ કહેવાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી, જેને આપણે કહીએ છીએ સત્સંગની માં, રામાનંદ સ્વામીની કથા સાંભળવા માટે જ્યાં લોકો પેશાબ કરે, પેશાબખાનામાં ઊભા ઊભા કથા સાંભળે. તમે જોવો તો ખરા, એક પણ શ્રેષ્ઠ પાત્ર આ સત્સંગનું એવું નથી કે જેને કથા વાર્તાનું અંગ ના હોય ને શ્રેષ્ઠ થયું હોય, એક પણ નહીં. સ્ત્રી ભક્તમાં જુઓ, પુરુષ ભક્તમાં જુઓ, સંતોમાં જુઓ, જેને કથા વાર્તાના વ્યસન છે, બહુ બઢિયા થયા, બહુ બઢિયા થયા, બહુ બઢિયા થયા. આજે પણ થાય છે ને ભવિષ્યમાં પણ થશે, ભવિષ્યમાં પણ થશે. માટે કથા વાર્તા એ તો ચોક્કી જ જેવી છે, એને સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો. એકની એક કથાને વારે વારે સાંભળો, થાકશો જ નહીં, થાકશો જ નહીં. એને સાંભળવાથી બહુ તાકાત મળે, જીવ રોજ જાગતો રહે, રોજ જાગતો રહે. એમાંય મોટા પુરુષો પૂજ્યપાદ ગુરુજીની બધી જ કથાઓ, આપણો એવો એક પણ હરિભગત એવા ન હોય કે હું એવો ન હોવો જોઈએ કે મેં ગુરુજીની કથા ન સાંભળી હોય. એક પણ પાઠ, કોઈ પણ કથા
શિક્ષાપદરી ભાષ્યથી માંડીને સંતોના ચરિત્રોથી માંડીને જે જે કથાઓ છે આપણે સાંભળેલી જ હોવી જોઈએ. આપણને તો સ્મૃતિપટ પર હોવી જોઈએ કે આના પછી આ જ વાત આવે છે, ગુરુજી કરે છે એમાં, ત્યારે કથાને સાંભળી કહેવાય. શ્રવણ ભક્તિ આમ કરવી. હે માતા, હવે હું કીર્તન ભક્તિની વાત વિગત સાથે કહું છું, બીજી ભક્તિ કીર્તન ભક્તિ તે તમે સાંભળો, તેનાથી તમને આ કીર્તન ભક્તિનું જ્ઞાન થશે. હવે કીર્તન ભક્તિ, આપણે જેને કીર્તન ભક્તિ, આપણે કોને કહીએ, કીર્તન ગાઈએ એને કીર્તન ભક્તિ કહીએ ને, મહારાજ એને કીર્તન ભક્તિ કહેશે, પણ મહારાજ થોડું વિશેષ કહેશે, સાંભળો. મહારાણી રાધિકાના સ્વામી એવા શ્રીકૃષ્ણ ભગવાનના રસભર્યા ચરિત્રોના પદોને નિત્ય ગાવા, તેમજ ભગવાનના જે સાધુ સંતો તેના ચરિત્રના જે કીર્તન તેને ગાવા, વળી ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના જે ચરિત્રો તેની કથાને આદરભાવથી નિરંતર વાંચવી અને ગાવી. કથાને હું અત્યારે કીર્તન કરી રહ્યો છું, હું કથાનું કીર્તન કરું છું, કારણ કે હું વાંચું છું અને તમે સાંભળો છો. ગ્રંથને આપણે જે વાંચન કરીએ એને પણ કીર્તન ભક્તિ જ કહેવાય. એ કીર્તન ભક્તિ ગદ્યમાં પણ હોય અને પદ્યમાં પણ હોય. આજે કીર્તન આપણે ગાઈએ છીએ, હમણાં આપણે કીર્તન ભક્તિ જે કરીએ, જેને સ્પેશિયલ આપણે કીર્તન ભક્તિ નામ આપીએ છીએ ને, એ સ્પેશિયલ જે કીર્તન ભક્તિ, એની અંદર પણ મહારાજના લીલા ચરિત્રો, મહારાજની મૂર્તિનું વર્ણન, મહારાજના સંતો ભક્તોના ચરિત્રો, મહારાજના સંતોના મહિમાનું વર્ણન, ભગવાનના ભક્તોના મહિમાનું વર્ણન, એ કીર્તન ભક્તિ છે. સાથે સાથે એવા ભગવાન, એવા સંતો, એવા ભક્તો, એના ચરિત્રો જે ગ્રંથોમાં લખ્યા હોય એને વાંચવા, એ પણ એક પ્રકારનું કીર્તન છે, એ કીર્તન ભક્તિ છે. તમે જાતે આ ગ્રંથને વાંચો એ કીર્તન ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. નિરંતર વાંચવીને ગાવી, જે ભક્તો પોતાનું હિત ચાહતા હોય તેને તે કથાને કીર્તન ભક્તિમાં બાધ કરે એવા આળસ, મોહ ને પ્રમાદનો ત્યાગ કરવો. કીર્તન ભક્તિમાં બાધ કોણ કરે? આળસ, મોહ અને પ્રમાદ. આળસ એને બધા ઓળખે, આળસ કોને કહેવાય. પ્રમાદ કોને કહેવાય? જે કરવાનું છે ના થાય અને ના કરવાનું થાય. ટીવી ઉપર સિરિયલ જોવાય પણ કથા ન સંભળાય. કોમ્પ્યુટર પર બેસીને આખું જગત જોવાય પણ ભગવાનને ભગવાનના સંતના દર્શન ન થાય. ફોન ઉપર આખા જગત હારે વાતો થાય પણ ભગવાનના સાધુ હારે જે સમય ના થાય. આ બધો પ્રમાદ કહેવાય. કરવાનું છે ન થાય, ન કરવાનું થાય. ટાઈમ નથી, બે કલાક રોડ ઉપર વોકિંગ કરવાનો ટાઈમ મળે, જીમમાં 1.5 થી 2 કલાક જીમમાં ઓલા બધા ઊંચકવાના વજનિયા અને દોડવાનું ને બધું, ત્યાં જાણે હાથીનું મદન્યું દોડતું હોય ને એમ, એને ત્યાં દોડવાનો ઊંચકવાનો બધો ટાઈમ મળે. પણ એને તમે એમ કહો કે કથા ક્યારે સાંભળવી, વાંચવું ક્યારે વાંચવું, સ્વામી ટાઈમ જ ક્યારે હોય? મારે આટલાથી આટલા ટાઈમ જીમમાં જવાનું, પછી સ્વિમિંગમાં જવાનું, પછી આમાં જવાનું, આમાં જવાનું, આમાં જવાનું, આમાં જવાનું. ભાઈ તું લાકડાને પેટીમાં જઈશ તે દી તને ટાઈમ મળશે, ત્યાં સુધી તો ટાઈમ નહીં મળે. બધે જ આવું કે આટલો બધો ટાઈમ, હવે જીમમાં ભલે જાય, શરીર માટે જરૂર છે, જાઓ. અમેરિકામાં છો એટલે બીજે તો ક્યાં જાઓ, કંઈ બળદ ગાડાને હળતો ચલાવવા જવાનું નથી. હવે અહીંના કાજુ બધામને પીઝા ને ચીઝ ખાઈને પછી જીમમાં જ જવું પડે. જાઓ, વાંધો નથી, પણ કાનમાં ડટ્ટિયા નાખી દો, કથા ચાલુ કરી દો, નાનું અમથું પ્લેયર રાખો, દોડ્યા કરો, તમે તમારું વજન ઉપાડો, કોણ ના પાડે છે. કીર્તન ભક્તિ કરો, કથા મૂકી દો, સાંભળ્યા કરો. અરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ હોય એ મંત્ર જાપ કાનમાં નાખીને કરે રાખો. વોકિંગ કરવા જાઓ, જપ્યું હાથમાં લઈ જાઓ, કાનની અંદર તમે નાખી દો ડટ્ટિયા અને કરતાં કરતાં સ્વામિનારાયણ વોકિંગ કરો, 2 કલાક કરો. સારું શરીરે, શરીર સારું હશે તો ભજન સારું થશે, હું એનો વિરોધ નથી કરતો. પણ એ ચોક્કસ જરૂરી છે કે ગાફલાઈ ન હોવી જોઈએ કે આપણને આને લઈને ટાઈમ નથી મળતો એમ. એની અંદર કરવી હોય તો ભક્તિ થઈ શકે છે. માટે કીર્તન ભક્તિ, કીર્તન આપણને મોઢે વાલા ભક્તો ઓછામાં ઓછા 5 કીર્તન તો આવડવા જોઈએ, ઓછામાં ઓછા 5 આવડવા જોઈએ. એક મૂર્તિનું, એક પ્રભાતિયું, એક સાધુના મહિમાનું, એક હરિભગતના મહિમાનું અને એક થાળ મહારાજનો થાળ ગાવાનો થયો હોય તો આટલું. બાકી ગોળી આરતી રોજ બોલતા હોય એટલે આવડે, પણ આટલી તો આપણને આવડવું જોઈએ. કારણ એ છે કે આપણા શ્વાસ અચાનક આપણે આઈસીયુમાં જતા રહ્યા અને આપણા મોઢાથી બોલાતું નહીં હોય, આંખોથી દેખાતું નહીં હોય, તે દિવસ કંઈક મોઢે કરેલું હશે તો મનોમન ગવાશે. મોઢે જ નહીં હોય તો મનોમન ગવાશે શું? પ્રીત પુરવની રે
નાથન મૂકી દેજો. આવી એક મોઢે કરેલું હોય અને પછી એ ભાવની ખબર હોય તો મનોમન ગવાય. અને એવો સમય હોય ને ત્યારે આવું કીર્તન ગાવાનું હોય કે આપણે આયુષ્યમાં છે, આપણે હાથ પગ હાલતા નથી, અને ત્યારે મહારાજને આપણે કહીએ, પાસે રાખો તો પાડ ગણો માનું. હે મહારાજ, તમારી પાસે મને રાખી લો ને તો તમારો બહુ મોટો ઉપકાર, અને જો પાસે મને ના રાખો અને કદાચ આ ખાટલામાં મહારાજ મારે 10 વર્ષ 15 વર્ષ રીબાવવું પડે. નજર કરતા રહેજો રે, નાથન મૂકી દેજો. હવે એ ભાવથી ગાયું હોય, મોઢે કર્યું હોય, કડી આવડતી હોય તો થાય ને. બિસરન જાજો મેરે મીત, યહાં વાર માગો મેનીત. બિસરન જાજો મેરે મીત, મેરો દ્રઢ ભરોસો જિયા મે તજિયો ન મોહન પ્રીત. જાનયાવ ગુના પ્રભુ માનાત નાહી, યહી પૂરવ કિરીત. બિસરન જાજો મેરે મીત. કંઈક મોઢે કર્યું હશે તો ગવાશે ને. ક્યાં અમે ક્યાં આપ જીવન જાણો છો, કંઈક મોઢે કર્યું હશે તો ગવાશે ને. માટે ભગવાનના ભક્તો થોડાક કીર્તનો મોઢે કરે, થોડાક, 5 તો ઓછામાં ઓછા, 21-25 એટલા થાય તો બહુ સારું કહેવાય, પણ 5 પદ તો ઓછામાં ઓછા મોઢે કરો. કડીઓ થોડી મોઢે રાખો, બોલ્યા કરો, ગાયા કરો, એમાંથી બહુ હેત થશે. કીર્તન ભક્તિ છે. હે માં શ્રીકૃષ્ણ ભગવાન અને એમના ભક્તો, આ બંનેના સંબંધોથી યુક્ત એવા જે સુંદર સદગ્રંથો હોય તેને નિત્ય ભાવથી બનવા ને બનાવવા, તેમજ તેનો નિત્ય પાઠ કરવો, વળી વ્રજરાજ શ્રીકૃષ્ણ ભગવાનના ગુણોના ચરિત્રોના સંસ્કૃતમાં જે છંદ કે શ્લોક રચ્યા હોય અને ગદ્ય પણ હોય ને લોકભાષામાં કીર્તન પદ્ય હોય તેને ખૂબ જ હરખભેર વારંવાર ગાવા, વળી જેને સારી કુશળતાથી વાજિંત્ર વગાડતા આવડતું હોય, ઢોલકી મંજીરા કરતાલો એ બધું જેને આવડતું હોય સારી ભેઠે, હા, નહીં તો તાલ વિના હાલતી હોય કરતાલો, એને વિના અને મૃદંગાદિક વાજિંત્રોના સાજની સાથે કીર્તનો ગાવા. તાળી હરકી તાલમાં ના પડતી હોય, ઘણી વખત જોજો તમે, જેને ધોબી ઘાટ હોય ને એવું થઈ જાય તાળી પાડવામાં, પણ તાળીનો પણ એક તાલ છે. અથવા તાળીઓ બજાવીને કીર્તન ગાવા. મહારાજ કેવી રીતે કીર્તન ગાતા? મહારાજ લોયાના 13માં કે હાથની તાળીઓ ફાટી જાય એમ જોર જોરથી મોટે મોટેથી બોલીને હાથની તાળીઓ ફાટી જાય એમ તાળી પાડીએ છીએ. અને આપણે તાળી પાડતા હોય તો 5-6-10 જણા હોલમાં હોય ને તો એ તાળીનો અવાજ ના આવે. આપણને એમ લાગે નહીં ફાટી જશે તો, નહીં હાથ ફાટી જશે તો, બોલો. અને મહારાજ કે હાથની તાળીઓ ફાટી જાય, એવી રીતે કીર્તન ભક્તિ કરીએ છીએ. મહારાજ કીર્તન ભક્તિમાં મસ્ત થઈ જતા, દીવાના થઈ જાય. મહારાજ કે જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય ત્યારે તો દીવાના થઈ જવાય છે, અને જે કાંઈ ભાન રહે છે તો આ સભાને જોઈને રહે છે, બાકી મસ્તાના થઈ જવાય છે. મહારાજ કે એવી અલમસ્તાઈ ચડી જાય છે, એવી ચડી જવી જોઈએ. કીર્તન ગાતા ગાતા, ભજન કરતા કરતા, ગ્રંથ વાંચતા વાંચતા, આ રીતે ભગવાન સંબંધી કથા વાર્તાને કીર્તન કરવા, તે કથા વાર્તા કીર્તનાદિક પણ શ્રદ્ધાએ સહિત ઉત્સાહથી રાત દિવસ કરવા, ઉત્સાહથી કરવા, આળસ ન રાખવી, પ્રમાદ ન રાખવો. શ્રદ્ધાને ઉત્સાહ વિનાના કીર્તન ભક્તિ તો મીઠા વિનાના શાક આદિ ભોજનના જેવા નીરસ ગણાય. શ્રદ્ધા ના હોય ને ઉત્સાહ ના હોય એ કીર્તન કેવું હોય? નીરસ લાગે હાવ વાતાવરણ. પણ એ તમારે બધા આમ કૂદતા હોય, નાચતા હોય, વગાડતા હોય, મસ્ત બનીને ગાતા હોય, મસ્ત બનીને ગ્રંથ વાંચતા હોય તો એ સરસ લાગે. હે માતા, શ્રીકૃષ્ણ ભગવાન તો મહાન સમર્થ છે, તેમની સ્તુતિ પ્રાર્થના તથા કીર્તન તો હૃદયમાં અતિ હેત લાવીને કરવા, બહુ હેતથી કરવા. પ્રેમાનંદ સ્વામી ગાતા ત્યારે પ્રેમાનંદ સ્વામી કે પ્રેમાનંદ આગે જ્યારે ગાવે આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખો રે હરિ હસતા. ત્યાં તો ભગવાન પાછળ આવીને ઊભા રહી જાય. સ્વામી ઊભા થાય, આખી રાત સારંગી લઈને સ્વામી કીર્તન ગાતા હોય ને આંખમાંથી ચોધાર આંસુ, એ આંસુડા જાતા હોય,
અને હવારમાં ઊભા થાય ત્યાં મહારાજની દાઢીએ સ્વામીનું માથું અથડાઈ, સ્વામી કે મહારાજ ક્યારથી તમે રાત્રે સારંગી લઈને ગાવશો? ત્યારથી ક્યારેક ગાયું હશે? પહેલું જ વચનામૃત ગઢા પ્રથમનું પહેલું મુક્તાનંદ સ્વામી સંતના આશ્રમમાં બિહાગ રાગના કીર્તનો ગાય છે અને કીર્તન ભક્તિને સાંભળીને શ્રીજી મહારાજ અડધી રાત્રે સંતોની જાયગામાં જાય છે અને પહેલું વચનામૃત જે બોલ્યા છે એની શરૂઆતના પાયામાં મુક્તાનંદ સ્વામીનું કીર્તન સમાયેલું છે. કીર્તન સમાયેલું છે. કીર્તન ભક્તિ એ તો ગજબની ભક્તિ છે. માટે ભગવાનના ભક્તોએ ગ્રંથનું વાંચન, કીર્તન ભક્તિ એટલે આવા કીર્તનો તો મહારાજના સંતોએ બનાવેલા એ મોઢે કરવા જોઈએ, પરંતુ રોજ સારા સદગ્રંથો બે વાંચવા જોઈએ. એમાં વચનામૃત જે આપણી દીવાદાંડી છે, સ્વામીની વાતો જે આપણી દીવાદાંડી છે, આ બે ગ્રંથો અવશ્ય મેવ વાંચવા. પછી બીજું તમારા અંદર ઉમેરો, સત્સંગી જીવન ઉમેરી દો કે જે કોઈ બીજા ગ્રંથો ઉમેરો, ચરિત્રના ગ્રંથ, ભક્ત ચિંતામણી, એ અવશ્ય મેવ વાંચવા. પછી બીજા ગ્રંથોને આપણે ઓલ્ટરનેટ વાંચ્યા કરીએ ચાલે, પણ વચનામૃત છે, સ્વામીની વાતો છે, ભક્ત ચિંતામણી છે, મહારાજના ચરિત્રના ગ્રંથ અને આવા સિદ્ધાંતોના ગ્રંથ, એ આપણા શ્વાસ કહેવાય. શ્વાસ કહેવાય. ક્યારેક રોટલી શાક જમો તો ચાલે, ક્યારેક ભેલ જમી લો તો ચાલે, પણ શ્વાસ છે ને એ તો એક ખરખા જ જોઈએ. એમ વચનામૃત ને સ્વામીની વાતો આ બે શ્વાસ છે. શ્વાસ છે આપણા, એના વિના ન ચાલે. એ તો વાંચવું જ પડે. સદગુરુઓના ગ્રંથો, સદગુરુની વાતો અને વચનામૃત, એ બે અવશ્ય દિવસ વાંજ્યો ન જાય આપણો, વાંજ્યો ન જાય કે આ વાંચ્યા વિના આપણો દિવસ પૂરો થઈ જાય. થોડુંક તો વાંચવું જ. એ કીર્તન ભક્તિ છે. હે માતા, શ્રીકૃષ્ણ ભગવાન તો મહાન સમર્થ છે. તેમના જે શ્લોક ઇત્યાદિ હોય તેનો પાઠ કરીને સ્તુતિ પ્રાર્થના કરવી અથવા ખૂબ જ પ્રેમ કરીને મનોહર વચનોથી સ્તુતિ પ્રાર્થના કરવી, આ મેં કહ્યું તે રીતે કરવું, તેને અમે કીર્તન ભક્તિ કહીએ છીએ. હવે જે રીતે શાસ્ત્રોમાં સ્મરણ ભક્તિની રીત કહી છે તે રીત તમને કહું છું. હે માતા, હસ્તકમળ અને મુખકમળ આદિક જે ભગવાનના અંગો છે તથા હાર, મુરલી, આયુધ ઇત્યાદિક જે ઉપાંગો છે, આવી જે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ સાંગોપાંગ સહિતની સમગ્ર છે, તેને હૃદય કમળમાં ધારીને વારંવાર તેનું ચિંતવન કરવું. ભગવાનની મૂર્તિને અંગો અંગનું ચિંતવન કરવું. મહારાજની આંગળી, મહારાજનો અંગૂઠો, મહારાજના ગોઠણ, મહારાજની ઘૂંટી, મહારાજનું ઉદર, મહારાજની ડૂટી, મહારાજની પાપણો, મહારાજની આંખો, મહારાજની ભ્રકુટી, મહારાજની શિખા, મહારાજનું મસ્તક, મહારાજના હોઠ, મહારાજની દાઢ, મહારાજની નાશિકા, આ બધાયનું, મહારાજની દાઢી, મહારાજનો કંઠ, મહારાજની છાતી, મહારાજના સ્તન, આ બધાયનું, મહારાજનો વાંસો, આ બધાયનું, એમાં રહેલા તિલ ચિહ્નોનું અંગે અંગનું ધ્યાન કરવું, એને સ્મરણ ભક્તિ કહેવાય. સ્મરણ ભક્તિ કહેવાય. ભગવાનનો ભક્ત જેવી રીતે પેલું માછલું પાણીમાં ઉપર નીચે દોડતું હોય ને, એમ ભગવાનનો ભક્ત એક દિવસ સ્મરણ ભક્તિ દ્વારા ભગવાનની મૂર્તિમાં આમ ઉપર નીચે દોડતો થાય, એવા દોડતા થઈએ એ સ્થિતિ આપણે પહોંચવાનું છે, એ સ્મરણ ભક્તિ છે. અથવા તો એ અઘરું પડે તો ભગવાનના બધા અંગોનું ચરણારવિંદથી લઈને એક એક અંગનું પૃથક પૃથક પરમ વિવેકથી ધ્યાન કરવું. ભગવાનનું સાંગ ધ્યાન કહેવાય આને. એ જો અઘરું લાગે આપણને તો ભગવાનનું હાલવું, ચાલવું, બોલવું, બેસવા અધિક લઈને હાસ્ય પર્યંતના સર્વે અંગોને પૃથક પૃથક સંભાળીને તેનું હૃદયમાં અધિક પ્રેમ લાવીને ધ્યાન કરવું. આના માટેનો ઉપાય છે હરિસ્મૃતિ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની સાત ચિંતામણી એટલી ગજબની છે, એટલી ગજબની છે. અને આજે તો એવી ગાયેલી તૈયાર મળે છે કે ખાલી તમે હરિસ્મૃતિ, અહીંના અંગ્રેજી ભણેલા છોકરાઓ ગુજરાતી નથી આવડતું ને એ સાંભળ્યા કરે છે. કારણ કે નિષ્કુળાનંદ સ્વામીનો કમાલ જ એવો છે, જબરો કમાલ છે. હરિસ્મૃતિ કાનમાં નાખીને કોઈ સાંભળ્યા કરે એને બધું આવડે. મહારાજ કેમ જમતા, મહારાજ ઈંટો માથે કેમ લેતા, ગરીબને મહારાજ ખબર લેવા જતા, માદાની ખબર લેવા જતા, સો સો પ્રદક્ષિણાઓ ફરતા, દંડવટ કરતા, મૂર્તિ સામું જોઈ રહેતા, આ બધોય આપણે ભલે મહારાજની એ ચેષ્ટાઓ નથી જોઈ, પણ જે સદગુરુએ જોઈ છે એને કેમેરામાં ઉતાર લીધી છે. હવે હરિસ્મૃતિ આપણને સાંભળવાનો ને વાંચવાનો ટાઈમ ના મળે તો પછી તો કોઈ શું કરે. એનાથી વધારે સાધુ શું દયા કરે. આ મોટા સાધુ આટલું આપીને ગયા, જે જમાનાની અંદર કશું જ રહેવું નહોતું એ જમાનામાં એને આવી રીતે પ્રતો સાચવી. માટે ભગવાનના ભક્તો હરિસ્મૃતિનો પાઠ કરતા રહે, ટાઈમ કાઢી કાઢીને વાંચતા રહે. વૃંદાવનમાં ચંદ્રની જેમ શોભતા વૃંદાવન ચંદ્ર શ્રીકૃષ્ણ ભગવાનના નામનું મનમાં સ્મરણ કરવું, સ્વામિનારાયણ મંત્રનો જપ કરવો, એ પણ સ્મરણ ભક્તિ છે. તે સ્મરણ પણ પ્રેમ સહિત કરવું, કેમ જે પ્રેમ વગરનું સ્મરણ નિરસ રહે છે. સ્મરણ પાછું કેવી રીતે કરવું? ભાવથી કરવું. ઓહો ઓહો, આવા મોટા મહારાજ, આવા મોટા મહારાજ મને ક્યાંથી,
ઓ મહારાજ, હે પ્રભુ, હે દયાળુ, તમે મને મળી ગયા. શું તમારું હસવું છે? શું તમારું બોલવું છે? શું તમારું જોવું છે? કેવું છે પ્રભુ તમારું આ અલૌકિકપણું? મુજ પામરને પ્રભુ તમે ક્યાંથી મળ્યા? તમારું હસવું એ દંત દાડમ જેવા તમારા દિશે જ્યારે મહારાજ હસતા હોય મંદ મંદ, ત્યારે આમ આખા બે મોઢા, આમ આખા પોળા, ક્યારેક બહુ મોજમાં આવી જાય ત્યારે મહારાજને આમ આખું મુખારવિંદ ખુલ્લું થઈ જાય, મહારાજની જીભ પણ દેખાવા લાગે. કારણ કે પ્રેમાનંદ સ્વામીએ ક્યારે જોયું હશે દાઢમાં ચિહ્ન છે? એ ક્યારે જોયું હશે? જમણી બાજુ દાઢમાં એટલી દાઢમાં ચિહ્ન છે એ પ્રેમાનંદ સ્વામીએ કેદી કેમેરો નાખ્યો હશે ત્યાં? હસતા હોય ને મહારાજ ત્યારે કેટલું નિરીક્ષણથી જોતા, એક દાઢમાં શ્યામ ચિહ્ન છે પ્રેમાનંદ સ્વામીએ જોઈ લીધું, જીભમાં શ્યામ ચિહ્ન છે પ્રેમાનંદ સ્વામીએ જોઈ લીધું. કેવી રીતે ધ્યાન કરતા હશે? કેવું સ્મરણ કરતા હશે? કેવા તન્મય હશે? આપણે એવા થવાનું છે. માટે એનો પ્રેક્ટિસ, અભ્યાસ, ભગવાનના જે જે ચરિત્ર છે તે બધાને દિવ્ય ભાવથી દેખવા. ભગવાનમાં તો મોટા મોટા દિવ્ય સદગુણ રહ્યા છે, જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય આદિકને કરવારૂપ તેવા અનંત ઐશ્વર્ય પણ રહ્યા છે. એવા સદગુણોનું તથા ઐશ્વર્ય પ્રતાપનું દિવ્ય ભાવે સહિત સ્મરણ કરવું અને માયિક ભાવોને દૂર તજી દેવાને ભગવાનના મંત્રોનો પ્રેમ સહિત મનથી જપ કરવો. હે માતા, આ સર્વ જગતના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે તેના જે ધામ છે તેને હવે કહું છું, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને અક્ષરધામ, એ આદિક જે ભગવાનના ધામ, તેનું હૃદયમાં સ્મરણ કરવું કે ભગવાનના આવા આવા ધામ છે, ભગવાનનું અક્ષરધામ, એનું સ્મરણ કરવું. તેજ તેજ તેજને મધ્યે દિવ્ય સિંહાસન ઉપર બેઠેલા મહારાજ, અનંત મુક્તો એ સભામાં બેઠા છે ને, એ સભામાં, એ ધામમાં મારે જવું છે, આવું યાદ કર્યા કરવું. તે ભગવાનના ધામ દિવ્ય છે, ભગવાનની મૂર્તિ દિવ્ય છે, તેમાં રહેલા પાર્ષદો, શક્તિઓ, ઐશ્વર્ય બધું જ દિવ્ય છે, તેમના સમગ્ર અપાર વૈભવ પણ દિવ્ય છે. તેનું સ્થિર મનથી વારંવાર સ્મરણ કરવું, તેને સ્મરણ ભક્તિ કહેવાય. આવી રીતે મહારાજે ત્રણ ભક્તિનું વર્ણન અહીં કર્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પ્રથમ પૂર્વમાં ભક્તિના સ્વરૂપ શ્રવણ કીર્તન અને સ્મરણ ભક્તિ એ નામે 65મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.